જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોયલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાની છે મોક ટેસ્ટ નંબર દસ બરાબર છે ઘણા વિદ્યાર્થીઓથી મારા લેક્ચરને ખૂબ જ સારો સપોર્ટ મળી રહ્યો છે હું જોઈ છું ઘણા બધા વ્યૂ આવી રહ્યા છે અને ઘણા બધા વિદ્યાર્થીઓની મેસેજ અને કોમેન્ટ પણ આવી રહ્યા છે કે સર રેગ્યુલર લેક્ચર લાવો પણ હું છે ને માત્ર લેક્ચર લેવા ખાતર લેક્ચર લેતો નથી હું એવો લેક્ચર લઉં છું જે તમને ક્યાંક ને ક્યાંક ઉપયોગી નીવડે આપણા લેક્ચરમાંથી અમુક પ્રશ્ન આવે માનો કે તમારે એકસો ને બસો ને દસ માર્કનું પેપર હોય બરાબર છે એમાં તમે વાંચવું હોય એમાંથી ઘણા બધા પ્રશ્નો તો આવવાના જ છે પણ ન વાંચવું હોય એવા પ્રશ્નો હું તમારી સમક્ષ લાવું છું બરાબર છે એટલે એવા પ્રશ્નોનો જો તમે કન્ટેન્ટ ફ્રીમાં મેળવવા માંગતા હો તો જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન છે ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં તો આજે મોકટેસ્ટ નંબર દસમાં આપણે જોવાના છીએ સમાજ કલ્યાણ અને સુરક્ષાને લગતા કેટલાક પ્રશ્નો જોવાના છીએ બરાબર છે તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સતત જ્ઞાનનું નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામનું લિંક આપેલી છે ત્યાં જોડાઈ જજો વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં પણ તમે જોડાઈ શકો છો અને આપણા ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો ન કરવી હોય તો તમે કરી દેજો તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને જેમણે ગણિત રિઝિંગના લેક્ચર ના જોઈએ તે પણ જોઈ લેજો અને જેણે નવ મૂક ટેસ્ટ ના જોઈએ એ પણ જોઈ લેજો બરાબર છે વિદ્યાર્થી મિત્રો આપણે થિયરી સાથે પ્રશ્નો લેવાના છે બરાબર છે માનો કે હું આ ધારે તો આમાંથી હું સો પ્રશ્ન બનાવી શકત બરાબર છે પણ એક સાથે હું થિયરી સાથે પ્રશ્નો તમને સમજાવવાનો છું બાળકલ્યાણની ટૂંકી માહિતી આપો બરાબર છે હવે બાળ કલ્યાણ અંતર્ગત કેટલા પ્રશ્નો પૂછાય છે એનું આમાંથી તમને કહી દઈશ બરાબર છે રાજ્યમાં સંકલિત બાળ સુરક્ષા યોજના હેઠળ બાળકો માટે વિવિધ યોજનાઓને એક છત્ર નીચે લઈ જવામાં આવેલ છે બરાબર છે બાળકોના સુરક્ષા માટે ગુજરાત રાજ્યમાં અનાથ અને નિરાધાર રખડતા ભટકતા અને કાયદા સાથે સંઘર્ષમાં આવેલા બાળકોને વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને કાયદા હેઠળ સુરક્ષા જૂનાલ જસ્ટિસ એક્ટ બે હજાર પંદરની જોગવાઈ મુજબ આપવામાં આવે છે જો આમાંથી એક પ્રશ્ન નીકળે કે ગુજરાત સોરી ગુજરાત રાજ્યમાં અનાથ બાળકો છે જે રખડતા બાળકો છે ભટકતા બાળકો છે ઉપરાંત કાયદા સાથે જે સંઘર્ષમાં આવેલા બાળકો છે એમને વિવિધ કલ્યાણકારી યોજના હેઠળ કયો કાયદો છે એ અમલમાં આવેલ છે એને સુરક્ષા આપવા માટે તો કે જોનાલ જસ્ટિસ એક્ટ બે હજાર પંદર એટલે કે જે જે એક્ટ આની વિસ્તૃત માહિતી છે એ આપણે ટેસ્ટ નંબર આઠમાં લઈ લીધેલી છે બરાબર છે જે પણ વિદ્યાર્થીઓએ મોક ટેસ્ટ નંબર આઠ ના જોઈએ તે જોઈ લેજો એમાં આપણે આની વિસ્તૃત માહિતી આપી દીધેલ છે બરાબર છે તો આમાં તમને એક પ્રશ્ન પૂછે કે ગુજરાતમાં જે અનાથ નિરાધાર રખડતા અને ભટકતા અને કાયદા સાથે સંઘર્ષમાં આવેલા બાળકોના રક્ષણ માટે કયા એક્ટ અંતર્ગત જોગવાઈ કરવામાં આવેલી છે તો જે જે એક્ટ જે એક્ટ એનું શોર્ટ નામ છે એટલે કે જુનાલ જસ્ટિટ એક્ટ બે હજાર પંદર બરાબર છે ત્યારબાદ એ જ પ્રશ્ન જોઈએ કે ભારત સરકારની સંકલિત બાળ સુરક્ષા યોજના હેઠળ રાજ્ય કક્ષાએ બાળકોના કલ્યાણ માટે ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા એકમ અને જિલ્લા કક્ષાએ જિલ્લા બાળ સુરક્ષા એકમ હાલમાં કાર્યરત છે આમાંથી બે પ્રશ્ન નીકળે બરાબર છે ભારત સરકારની જે સંકલિત બાળ સુરક્ષા યોજના છે એ હેઠળ રાજ્ય કક્ષાએ બાળકોના કલ્યાણ માટે કયો એકમ કાર્યરત છે તો કે ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા એકમ અને જિલ્લા કક્ષાએ પૂછે તો કે જિલ્લા બાળ સુરક્ષા એકમ બરાબર છે સ્ટેટ લેવલે પૂછે તો આપણને ખબર જ છે અને રાજ્ય લેવલ જો ગુજરાત રાજ્ય પૂછે તો સોરી ટૂંકમાં રાજ્ય કક્ષાએ પૂછે તો શું આવશે ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા એકમ જિલ્લા કક્ષાએ પૂછે તો શું આવશે જિલ્લા બાળ સુરક્ષા એકમ હાલમાં કાર્યરત છે શાક કોના હેઠળ તો કે ભારત સરકારની સંકલિત બાળ સુરક્ષા યોજના હેઠળ આના અંતર્ગત બાળકોનું સંરક્ષણ કરવામાં આવે છે ઉપરાંત બાળ કલ્યાણ ક્ષેત્રે અનાથ નિરાધાર રખડતા ભટકતા અને કાયદા સાથે સંઘર્ષમાં આવેલા બાળકોના રક્ષણના આશ્રય માટે કાર્યરત હાલ કુલ એકસો છવ્વીસ સંસ્થાઓની નોંધણી જુનાલ જસ્ટિસ એક્ટ બે હજાર પંદરની કલમ એકતાલીસ વનની જોગવાઈઓ મુજબ થયેલ છે ખાસ યાદ રાખજો મોસ્ટ આઈએમપીને પૂછાય તેવો પ્રશ્ન કે બાળ કલ્યાણ અંતર્ગત જે અનાથ અને નિરાધાર અને રખડતા અને ભટકતા અને કાયદા સાથે જે સંઘર્ષમાં આવેલા બાળકો છે એના રક્ષણ માટે આશ્રય માટે જે કુલ એકસો ને છવ્વીસ સંસ્થાઓની છે એમની નોંધણી જોનલ જસ્ટિસ એક્ટ બે હજાર પંદરની કઈ કલમ અંતર્ગત કરવામાં આવી છે તો કે એકતાલી વનની જોગવાઈ મુજબ થયેલ છે બરોબર છે ખાસ યાદ રાખજો જેમાંથી કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકો માટે ત્રણ સરકારી અને ત્રણ બિન સરકારી એટલે કે ગ્રાન્ટેડ ઝોન અને જોનલ ઓબ્ઝર્વેશન હોમ કાર્યરત છે તેમજ ગંભીર ગુનામાં સંકળાયેલા બાળકો માટે રાજ્યમાં ત્રણ સરકારી પ્લેસ ઓફ સેફ્ટી ને ત્રણ સરકારી સ્પેશિયલ હોમ કાર્યરત છે એટલે કે જે કાયદામાં સંઘર્ષમાં આવેલા બાળ ગુનેગારો છે એમના રક્ષણ માટે ઓબ્ઝર્વેશન માટે ત્રણ સરકારી ત્રણ બિન સરકારી ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ કાર્યરત છે તેમજ અમુક ગંભીર ગુનાઓ હોય કોઈ કે નાના અઢાર વર્ષથી નીચેના ઉંમરના બાળકોએ કોઈ માનો કે ત્રણસો બેનો ગુનો કર્યો હોય આવા બાળકોના રક્ષણ માટે ત્રણ સરકારી પ્લેસ ઓફ સેફ્ટી અને ત્રણ સરકારી સ્પેશિયલ હોમ કાર્યરત છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો આ આપણે પ્રશ્ન નંબર વન પૂરો થયો વિચાર કરો બરાબર છે હું ધારેત્વમાંથી પંદર પ્રશ્ન કાઢીએ કશ પણ મેં એવું નહીં કર્યું કારણ કે મારે તમને પદ્ધતિ સાથે સમજાવવાનો હતો આ લેક્ચર એટલે જ મારે લેક્ચરમાં થોડુંક મોડું થયું તો આ બાળ કલ્યાણ અંતર્ગતની માહિતી આપણે મેળવીએ બરોબર છે જેની અંતર્ગત જીવનાલ જસ્ટિસ ચેક સાંકળવામાં આવેલ છે ત્યારબાદ હવે આપણે જોઈએ સેકન્ડ પ્રશ્ન નંબર બે સંકલિત બાળ સુરક્ષા યોજના એટલે કે આઈસીપીએસની ટૂંકી માહિતી આપો બરાબર છે જો હવે સંકલિત બાળ સુરક્ષા યોજના આવીએ બરાબર છે આપણે બાળ કલ્યાણ જોઈએ ગુજરાત રાજ્યમાં વર્ષ બે હજાર અગિયારથી બાર અગિયાર અને બારથી ભારત સરકારની સંકલિત બાળ સુરક્ષા યોજનામાં રાજ્યમાં અમલમાં આવેલ છે સંકલિત બાળ સુરક્ષા યોજના ગુજરાત રાજ્યમાં ક્યારે અમલમાં આવેલ છે આવું જો તમને પરીક્ષામાં પૂછે તો તમારો જવાબ આવશે ગુજરાત રાજ્યમાં બે હજાર અગિયાર અને બારથી ભારત સરકારની સંકલિત બાળ સુરક્ષા યોજના અમલમાં આવેલ છે બરાબર છે ખાસ યાદ રાખજો જે હેઠળ કક્ષાએ ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી એટલે કે જીએસસીપીએસનું પૂરું નામ આપો આવું તમને પૂછે તો કે ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી અને ગુજરાત સ્ટેટ એડોપ્શન એજન્સી એટલે કે એસએ આર એ બરાબર છે અહીંયા જી આવશે જી એસ એ આર એટલે કે ગુજરાત સ્ટેટ એડોપ્શન એજન્સીની રચના કરવામાં આવેલ છે હવે જેના અધ્યક્ષમાન કોણ હોય છે અધ્યક્ષ તરીકે જેના અધ્યક્ષ તરીકે અગ્ર સચિવ શ્રી સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ અને મુખ્ય કારોબારી અધિકારી શ્રી તરીકે શ્રી સમાજ સુરક્ષા અધિકારી હોય છે બરાબર છે હજી સમજાય દો તમને કે સંકલિત બાળ સુરક્ષા યોજના છે એ ગુજરાત રાજ્યમાં બે હજાર અગિયાર અને બારથી અમલમાં આવેલ છે જેના હેઠળ રાજ્ય કક્ષાએ જી એસ કાર્ય કરે છે એટલે કે ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી કાર્ય કરે છે અને જી એસએ આર એટલે કે ગુજરાત સ્ટેટ એડોપ્શન એજન્સી પણ કાર્યરત કરવામાં આવેલી છે બરાબર છે કોના અંતર્ગત તો કે સંકલિત બાળ સુરક્ષા યોજના અંતર્ગત જેના અધ્યક્ષ કોણ હોય છે તો કે અગ્ર શ્રી હોય છે સામાજિક ન્યાય અને અધિકારીકતા વિભાગના અને મુખ્ય કારોબારી અધિકારી તરીકે સમા શ્રી સમાજ સુરક્ષા અધિકારી હોય છે હવે જોઈએ સંકલિત બાળ સુરક્ષા યોજના અંતર્ગત જિલ્લા કક્ષાએ તમામ તેત્રીસ જિલ્લાઓમાં જિલ્લા બાળ સુરક્ષા એકમની રચના થયેલ છે હવે સંકલિત બાળ સુરક્ષા અંતર્ગત જિલ્લા જેટલા જિલ્લા છે તેત્રીસ તેત્રીસ જિલ્લામાં છે એ બાળ સુરક્ષા એકમની રચના કરવામાં આવેલી છે જેના અધ્યક્ષ જે તે જિલ્લાના માનનીય કલેક્ટરશ્રી અને સભ્ય સચિવ તરીકે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી હોદ્દાની રૂએ કામગીરી કરે છે જુનલ એક્ટની નિકલમ એકસો છની જોગવાઈ મુજબ રાજ્ય અને જિલ્લા કક્ષાએ બાળ સુરક્ષા એકમ કામગીરી કરે છે જો આમાંથી ત્રણ પ્રશ્નો નીકળ્યા તેત્રીસે તેત્રીસ જિલ્લામાં છે એ બાળ સુરક્ષા એકમની રચના થયેલ છે બરાબર છે એક પ્રશ્ન એ થયો પછી બીજો પ્રશ્ન એના અધ્યક્ષ કોણ હોય છે બાળ સુરક્ષા એકમના તો કે જે તે જિલ્લામાં માનનીય કલેક્ટર છે એના અધ્યક્ષ હોય છે અને સભ્ય સચિવ તરીકે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી હોય છે હવે આમાં તમને ત્રણ પ્રશ્ન નીકળે કે બાળ સુરક્ષા એકમના અધ્યક્ષ કોણ હોય છે તો કે જિલ્લાના માનનીય કલેક્ટર બીજો પ્રશ્ન બાળ સુરક્ષા એકમના સભ્ય સચિવ કોણ હોય છે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી બરાબર છે ત્રીજો પ્રશ્ન જુનાલ જસ્ટિસ એક્ટની કઈ કલમ અંતર્ગત રાજ્ય અને જિલ્લા કક્ષાએ બાળ સુરક્ષા એકમની કામગીરી કરે છે તો કે જુનાલ જસ્ટિસ એક્ટની કલમ એકસો ને છ મુજબ બરાબર આ ચોથો પ્રશ્ન હવે મિત્રો એવું ચિલ્ડ્રન હોમ બાળ સંભાળ ગૃહ જુનાલ જસ્ટિસ એક બે હજાર પંદરની જોગવાઈ પચાસ વન મુજબ છે એ ચિલ્ડ્રન હોમ એટલે કે બાળ સંભાળ ગૃહ જેને જુનાન જસ્ટિસ એક્ટ બે હજાર પંદરની કલમ પચાસ વન મુજબ કાર્યરત છે જોઈએ લાંબા સમય તેમજ ટૂંકા સમય માટે સાતથી અઢાર વર્ષના સંભાળ અને રક્ષણ માટેની જરૂરિયાતવાળા બાળકોને ચિલ્ડ્રન હોમ ખાતે ચાઇલ્ડ વેલફેર કમિટીના આદેશથી દ્વારા અઢાર વર્ષની ઉંમર સુધીની પ્રવેશ આપવામાં આવે છે હાલમાં રાજ્યમાં છવ્વીસ સરકારી ચિલ્ડ્રન હોમ ચોવીસ બિન સરકારી ચિલ્ડ્રન હોમ અને એકાવન સ્વૈચ્છિક અનુદાન ન મેળવતી ચિલ્ડ્રન હોમ છે એ કાર્યરત છે જો ચિલ્ડ્રન હોમ છે બાળ સંભાળ ગ્રુપ સૌપ્રથમ તો તમને પહેલો પ્રશ્ન તો એ પૂછે કે ચિલ્ડ્રન હોમ બાળ સંભાળ ગૃહ છે એ જોનાલ જસ્ટિસ એક્ટ બે હજાર પંદરની જોગવાઈ કઈ કલમ મુજબ કાર્યરત છે પચાસ વન મુજબ એમાં કોનો સમાવેશ કરવામાં આવે છે સાતથી અઢાર વર્ષના બાળકોને બરાબર છે જે બાળ ગુનેગાર હોય એમને ચિલ્ડ્રન ખાતે ચાઇલ્ડ વેલફેર કમિટીના આદેશથી અઢાર વર્ષની ઉંમર સુધીના બાળકોને સાતથી અઢાર વર્ષની ઉંમર સુધીના બાળકોને એમાં પ્રવેશ આપવામાં આવે છે હાલમાં કેટલા ચિલ્ડ્રન હોમ કાર્યરત છે તો કે સર છવ્વીસ સરકારી ચોવીસ બિન સરકારી અને એકાવન સ્વૈચ્છિક બરાબર છે સરકારી પૂછે તો છવ્વીસ બિન સરકારી પૂછે તો ચોવીસ અને એકાવન સ્વૈચ્છિક છે એ ચિલ્ડ્રન હોમ સંભાળ ગૃહ હાલમાં ગુજરાત રાજ્યમાં કાર્યરત છે ચોથો પ્રશ્ન દિવ્યાંગ વ્યક્તિને એસટી બસમાં મફત મુસાફરીનો લાભ આપવાની યોજના જણાવો બરોબર છે તો આ એસ બસમાં મુસાફરી કરવાની પાત્રતા શું છે દિવ્યાંગ વ્યક્તિની તો એ ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગ વ્યક્તિ હોય એ જ આ યોજનાનો લાભ આપવામાં આવશે કોને યોજનાનો લાભ આપવામાં આવશે ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગ વ્યક્તિ હોય એમને આ યોજનાનો લાભ આપવામાં આવશે દિવ્યાંગ એસ ટી બસ પાસથી મળવાપાત્ર લાભો બરાબર છે એને લાભો શું થશે તો કે આ યોજના હેઠળ દિવ્યાંગ વ્યક્તિને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની તમામ પ્રકારની બસોમાં ગુજરાત રાજ્યની હદમાં તેમજ રાજ્ય બહાર મુસાફરીના કિસ્સામાં બસ રૂટના રાજ્ય બહાર આવેલા અંતિમ સ્ટેશન સુધી ટૂંકમાં ગુજરાત રાજ્યના કોઈ પણ જિલ્લામાં એમને ફરવું હોય તો તે દિવ્યાંગ વ્યક્તિ વિના મૂલ્યે ફરી શકશે મફત એસટી બસ મુસાફરી કરી શકશે આ માટે એમને શું મેળવવાનું રહેશે મુસાફરી પાસ પણ એ દિવ્યાંગ વ્યક્તિમાં મુસાફરી પાસ મેળવવા માટેની પાત્રતા શું છે ફિઝિકલ હેન્ડીકેપ ચાલીસ ટકા વ્યક્ હોય તો જ એને આ લાભ મળશે પાંચમો પ્રશ્ન દિવ્યાંગ વ્યક્તિને એસટી બસમાં મફત મુસાફરીનો લાભ આપવાની જે યોજના છે એનો અરજીપત્ર કઈ રીતે તમે કરી શકો ઘર બેઠા કરી શકો આ યોજના હેઠળ ડબલ્યુ ડબલ્યુ ડોટ બરાબર છે આ એની વેબસાઇટ છે બરાબર છે ઈ એસ એ એટલે કે ઈ સામાજિક કલ્યાણ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પોર્ટલ પર આ ઓનલાઈન અરજીપત્રક સ્વીકારવામાં આવે છે બરાબર છે ડબલ્યુ ડબલ્યુ ડોટ ઈ સામાજિક કલ્યાણ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ઇન પોર્ટલ પર તેમજ ડિજિટલ ગુજરાત અંતર્ગત ડિજિટલ ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ અમલમાં છે જે અંતર્ગત ઈ ગ્રામ કેન્દ્રો મારફત એક દિવસમાં ઓનલાઈન સેવા પૂરી પાડવામાં આવેલ છે જેમાં આ યોજનાનો સમાવેશ કરવામાં આવે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત જે ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત જે ઈ સેવા ઈ ગ્રામ સેવા કેન્દ્રો છે એટલે કે એમાં તમને ગામમાં આવીને જ બોલો એક દિવસમાં તમને ખાલી એક જ દિવસમાં છે કે તમે ત્યાં તમારી અરજીપત્રક માટે જે પાત્રતા જે ડોક્યુમેન્ટ લઈ જાઓ એટલે ઊભા ઉભા તમને મુસાફરી પાસ કાઢી દે આ ઓનલાઈન અરજીઓની ચકાસણી કરી મંજૂર કરવાની સત્તા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની છે હવે તમને પરીક્ષામાં એમ પૂછે કે દિવ્યાંગ વ્યક્તિને એસટી બસમાં મફત મુસાફરીનો લાભ આપવાની પાત્રતા કેટલી છે ચાલી ટકા એ ગુજરાતના કોઈપણ રાજ્યમાં ગમે ત્યાં મુસાફરી વિનામૂલ્ય કરી શકે છે જેનું અરજીપત્ર કયા પોર્ટલ પર અરજી કરવામાં આવશે ડબલ્યુ ડબલ્યુ ડોટ ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન પર કરવામાં આવે છે ઉપરાંત સેવા સાતુ કાર્યક્રમ અંતર્ગત એક જ દિવસમાં આ યોજનાને સેવા પૂરી પાડવામાં આવે છે અને અરજીની ચકાસણી કોણ કરે છે તો કે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી છઠ્ઠો પ્રશ્ન દિવ્યાંગ સાધન સહાયકોને કોને મળે છે એની પાત્રતા શું છે ચાલીસ ટકા કે તેથી વધુ વ્યક્તિઓને આ યોજના હેઠળ લાભ આપવામાં આવે છે સોળ વર્ષથી નીચેની વ્યક્તિને રોજગારલક્ષી સાધનો આપી શકાશે નહીં બરાબર છે મેં તમને કીધું એમ હવે દિવ્યાંગ સાધન સહાય કોને મળે આપણે મુસાફરી પાસ યોજના જોઈ ગયા હવે દિવ્યાંગ સાધન સહાય યોજના આવી બંનેમાં શું આવશે ચાલીસ ટકા ફિઝિકલ હેન્ડીકેપ બરાબર છે હવે જો સોળ વર્ષથી નીચેની વ્યક્તિ હોય એને રોજગારલક્ષી સાધનો આપી શકાશે નહીં આ એની પાત્રતાના માપદંડો છે સાતમો પ્રશ્ન દિવ્યાંગ સાધન સહાયમાં શું મળે બરોબર છે તમને પરીક્ષામાં પૂછે કે દિવ્યાંગ સાધન સહાયમાં શું મળે તો મિત્રો વીસ હજારની મર્યાદામાં આ સાધન સહાયમાં નીચે મુજબ પ્રાપ્ત થઈ શકે છે બરાબર છે આ ત્રણ ખોટું અહીંયા ટાઈપ થઈ ગયું છે આ યોજના હેઠળ દિવ્યાંગ વ્યક્તિની દિવ્યાંગતામાં રાહત થાય તે માટે ટ્રાયસિકલ ફોલ્ડિંગ વ્હીલ્ચર આપણે જે ભેગી થઈ જાય ને હિરિંગ એડ પોકેટ રેન્જ કાન પાછળ લગાવવાનું આવે ને પછી કોલ્ડિંગ સ્ટીક એલ્યુમિનિયમની કાંખ ઘોડી જે આપણે કાંકમાં રાખીને જઈએ કેલિપર્સ ઘૂંટણ માટેનો પોલિયો કેલિપર્સ બ્રેઇલ કીટ એમઆર કીટ એ માર્કેટ છે મંદબુદ્ધિના બાળકો માટે અને સંગીતના સાધનો આપવામાં આવે છે બરાબર છે રૂપિયા વીસ હજારની મર્યાદામાં સાધન સહાય આપવામાં આવે છે બરાબર છે જેના અંતર્ગત આ બધી વસ્તુ આપવામાં આવે છે ઉપરાંત આ યોજના હેઠળ સ્વરોજગારી માટે કડિયા કામ સેન્ટિંગ કામ વાહન સર્વિસિંગ રિપેરિંગ મોચી કામ દરજી કામ ભરતકામ કુંભારી કામ વિવિધ પ્રકારની ફેરી પ્લમ્બર કીટ બ્યુટી પાર્લર ઇલેક્ટ્રિક એમ્પલાયન્સ રિપેરિંગ ખેતીલક્ષી લુહારી અને વેલ્ડિંગ કામ સુથારી કામ ધોબી કામ સાવરણી સુપડા બનાવનાર દૂધ દહીં વેચનાર માછલી વેચનાર પાપડ બનાવટ અથાણા બનાવટ ગરમ અને ઠંડા પાણીના અલ્પહાર વેચાણ પંચર કીટ ફ્લોર મિલ મસાલા મિલ ત્રણની દિવેટ બનાવવાની મોબાઈલ રિપેરિંગ હેર કટિંગ એટલે કે વાણકામ વગેરે કીટો આપવામાં આવે છે વિચાર કરો આટલી બધી તો કીટો આપવામાં આવે છે દિવ્યાંગ સાધન સહાય અંતર્ગત બરાબર છે ઘણા બધાને ખબર નહીં હોય પહેલી વાર વાંચતા હશે બરાબર છે અને ભણતા હશે આપણીમાં પણ આ બધાની પાત્રતા છે ચાલીસ ટકા જે ફિઝિકલ હેન્ડીકાપ હોય એને મળવા પાત્ર થશે આઠમો પ્રશ્ન દિવ્યાંગ સાધન સહાયના અરજીપત્રક સાથે સામેલ રાખવાના પુરાવા કેટલા ક્યાં ક્યાં જોઈએ તો કે દિવ્યાંગ ઓળખ કાર્ડની ઝેરોક્ષ નકલ દિવ્યાંગતાનું પ્રમાણપત્ર વ્યવસાય અંગેના અનુભવનું પ્રમાણપત્ર ઉંમરનો પુરાવો અને રહેઠાણનો પુરાવો આટલી વસ્તુ હોય તો તમે દિવ્યાંગ સાધન સહાય માટે અરજી કરી શકશો અરજીપત્ર કઈ રીતે ભરશો દિવ્યાંગ સાધન સહાય માટે ડબલ્યુ ડબલ્યુ ડોટ ઇ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ઇન પોર્ટલ પર છે અરજી સ્વીકારવામાં આવે છે અને ઓનલાઈન અરજીઓ સ્વીકારવાની સહાય અને મંજૂર કરવાની સત્તા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની હોય છે બરાબર સેમ રહેશે બધામાં યાદ રાખજો દસમો પ્રશ્ન દિવ્યાંગ શિષ્યવૃત્તિ કેટલી મળે જે દિવ્યાંગ હોય એમને શિષ્યવૃત્તિ કેટલી મળે કે ધોરણ એકથી આઠ સુધી ભણતા દિવ્યાંગ વિદ્યાર્થીને વાર્ષિક રૂપિયા પંદરસો રૂપિયા મળે જો આ પ્રશ્ન પૂછાય તેવો છે ધોરણ એકથી આઠમાં ભણતા જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે એને વાર્ષિક રૂપિયા પંદરસો અને ધોરણ નવમાં કે તેથી ઉચ્ચ અભ્યાસ કરતા દિવ્યાંગ ભરતી વિદ્યાર્થીઓને વાર્ષિક રૂપિયા બે હજાર કે તેથી વધુ પણ પિસ્તાલીસો સુધીની સહાય છે એ આપવામાં આવે છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો દિવ્યાંગને શિષ્યવૃત્તિ છે ધોરણ એકથી આઠ સુધીમાં જેટલા પણ દિવ્યાંગ ગુજરાત રાજ્યના ભણતા દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે એને વાર્ષિક રૂપિયા પંદરસો અને ધોરણ નવ કે તેથી વધારે ઉચ્ચ અભ્યાસ કરે છે તો માનો કે કોઈ કોલેજ કરતું હોય એવા વિદ્યાર્થીઓને વાર્ષિક રૂપિયા બે હજાર કે તેથી વધુ પણ એટલે જેટલી પણ તમે ઉચ્ચ અભ્યાસ કરતા હો એ પ્રમાણમાં માનો કે ધોરણ નવથી વધુ કોઈ દસમામાં હોય કોઈ અગિયારમામાં હોય કોઈ બારમામાં હોય તો એ પ્રમાણે એની શિષ્યવૃત્તિ વધતી જાય છે બરાબર છે એટલે ટૂંકમાં બે હજારથી બે બે હજારથી પિસ્તાલો પિસ્તાલીસો સુધીનો રેશો રહેશે કેના અંતર્ગત તો કે ધોરણ નવ કે તેથી વધુ ઉચ્ચ અભ્યાસ કરતા હોય એના અંતર્ગત બાકી એક થી આઠમાં કેટલી આવશે પંદરસો રૂપિયા બરોબર એક થી આઠમાં પંદરસો અને નવથી ઉચ્ચ અભ્યાસ અંતર્ગત બે હજારથી પિસ્તાલીસો એ દિવ્યાંગ વિદ્યાર્થીઓ ગયો કે દિવ્યાંગ વ્યક્તિઓ કે એમને શિષ્યવૃત્તિ છે ભણતા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે અને યોજના અંતર્ગત જે અરજીપત્રક છે એ ડબલ્યુ ડબલ્યુ ડોટ ઈ સમા સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ઇન પોર્ટલ પર સ્વીકારવામાં આવે છે અને બધી યાદ રાખજો જે અરજી કરે છે એ અરજી તમામ ઓનલાઈન અરજી સ્વીકારવાની અને મંજૂર કરવાની ચકાસણીની સત્તા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની રહેશે બરાબર છે અને દિવ્યાંગ અંતર્ગત કોને આ તમામ લાભો મળે ચાલીસ ટકા ફિઝિકલ હેન્ડીકેપ હોય તેમને બરોબર છે વિદ્યાર્થી મિત્રો તો આ હતી આજની મોક ટેસ્ટ નંબર દસ બરાબર છે હજી તો આપણી પાસે આવું ઘણું બધું કન્ટેન્ટ છે ટોટલ આપણે મોક ટેસ્ટ પચાસ પૂરી કરવાની છે બરોબર છે તો આવી જ મોક ટેસ્ટ મેળવવા માગતા હોય તો જોડાઈ જજો ગમત સાથે જ્ઞાન ચેનલ સાથે થેન્ક યુ મિત્રો આભાર મળીએ નેક્સ્ટ લેક્ચરમાં મૂક ટેસ્ટ નંબર અગિયાર સાથે